1973માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ નવરચિત છોટાઉદેપુર જિલ્લાને આંગણે આયોજિત વ્યક્તિ વિશેષ સન્માનમ અને મેગા સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપ સૌનું જિલ્લા પ્રશાસન અને ગુજરાત સરકાર વતી હૃદયના ઉમળકાથી સ્વાગત કરીએ છીએ. સૌનો શાબ્દિક સત્કાર કરવા માટે વિનંતી કરીએ છીએ જિલ્લા સમાહર્તા શ્રી સુજલ
આપણા સૌના વાલા લાડીલા એવા મુખ્યમંત્રીશ્રી, આપણા સૌના વડા એવા ચીફ સેક્રેટરી સાહેબ, ડીજીપી સાહેબ, અન્ય પ્રભારી સચિવશ્રી અને અન્ય મંચસ્થ મહાનુભાવોનું હું હૃદયના અંતઃકરણપૂર્વક સ્વાગત કરું છું. આજે આપણે સૌ સાંસ્કૃતિક પર્વના અનુસંધાને ભેગા થયા છીએ, તો સંસ્કૃતિ એ આપણી કલા અને સંસ્કૃતિનો વારસો આપણે આગળ વધારીએ અને સૌની સાથે સૌના વિકાસમાં એ સંસ્કૃતિને અને વિકાસને આગળ લઈ જઈએ અને આજે એની સાથે જ શબ્દો અને સુરાલયમાં આપણે સૌ માનવીએ અને આ જિલ્લાના સંસ્કૃતિમાં સૌ તરબોળ બનીએ, એ જ આશા સાથે હું સૌનું ફરીથી સ્વાગત કરું છું. ધન્યવાદ. આભાર જિલ્લા સમાહર્તાશ્રી આપનો. ગુજરાતમાં આપણે એક એવી પરંપરા વિકસાવી છે કે જે જિલ્લામાં રાજ્યકક્ષાના આવા ઉજવણી સમારોહ યોજાય એ જિલ્લાના વિકાસમાં અને એ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે જેમણે ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે, જિલ્લાનું નામ રાજ્ય, દેશ અને દુનિયામાં ઉજાગર કર્યું છે એવી વ્યક્તિઓને આપણે સન્માનિત કરીએ છીએ. આજે એ શૃંખલાને આગળ ધપાવતા છોટાઉદેપુર જિલ્લાના 12 જેટલા વ્યક્તિ વિશેષોને આપણે અહીં સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. વિનંતી કરીએ છીએ માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપશ્રીના વરદ હસ્તે એ સન્માનિતોને શોલ, સ્મૃતિપત્ર અને પ્રશસ્તિપત્રથી આપ સન્માનિત કરશો. એ શૃંખલાનો પ્રારંભ કરીએ. દિનેશભાઈ ભીલ નસવાડીના દુગધાના દિનેશભાઈ ભીલે તીરંદાજી આર્ચરીમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે. સતત 3 વાર રાષ્ટ્રીય વિજેતા તેઓ થયા છે અને 1995 થી 2000 સુધી 23 નેશનલ તીરંદાજી સ્પર્ધામાં ભાગ લઈને 3 ગોલ્ડ અને 5 સિલ્વર મેડલ એમને મેળવ્યા છે. એવા ભીલ દિનેશભાઈનું આજના અવસરે સન્માન માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી કરશે, શોલ, સ્મૃતિચિહ્ન અને પ્રશસ્તિપત્રથી. પાયલબેન હરસિંહભાઈ રાઠવા, પાયલબેને પણ તીરંદાજીની રમતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ મંગોલિયામાં વર્લ્ડ યુનિવર્સિટીની સ્પર્ધામાં ભાગ લઈને ભારતનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. રાષ્ટ્રીય કક્ષાએ 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ તેમણે પ્રાપ્ત કર્યા છે. એવા પાયલબેન રાઠવાને આજના અવસરે માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી સન્માનિત કરી રહ્યા છે. પરેશભાઈ રાઠવા પીઠોરા પેઇન્ટિંગમાં પરેશભાઈ છેલ્લા 22 વર્ષથી ઉત્કૃષ્ટ પ્રદાન કરી રહ્યા છે અને નેશનલ લેવલ એક્ઝિબિશનમાં પણ તેઓએ ભાગ લીધો છે. એવા પરેશભાઈ રાઠવાનું આજના અવસરે સન્માન થશે શોલ, સ્મૃતિચિહ્ન અને પ્રશસ્તિપત્રથી. સોનલબેન મુકેશભાઈ રાઠવા, આ જિલ્લાના પુનિયાવાટના સોનલબેન એક કુચીપુડી નૃત્ય કલામાં માહિર છે. રાજ્યકક્ષાના કલા મહાકુંભમાં તેમણે કુચીપુડી નૃત્યમાં 3રું સ્થાન મેળવ્યું છે. એવા સોનલબેનને માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી શોલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્નથી સન્માનિત કરી રહ્યા છે. આ જિલ્લાના ગાંઠિયા ગામના બલુભાઈ કાળિયાભાઈ રાઠવા, તેમણે લાકડાની મૂર્તિઓ એટલે કે કાસ્ટ કલામાં પોતાની એક આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એમણે 4.5 ફૂટની લાકડાની મૂર્તિ ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંગ્રહાલયમાં પણ હાલ પ્રદર્શિત કરવામાં આવી છે અને દેશના અલગ અલગ રાજ્યોમાં તેઓ કાસ્ટ કલા પ્રદર્શિત કરી રહ્યા છે. એવા બલુભાઈ કાળિયાભાઈ રાઠવાને આજના અવસરે શોલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્નથી માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી સન્માનિત કરશે. બચલીબેન દામસિંહભાઈ રાઠવા, આ જિલ્લાના કનલવા ગામના બચલીબેન એ મોતીકામ ક્ષેત્રે એક આગવું નામ છે. તેમણે અલગ અલગ રાજ્યોમાં અને દેશમાં પોતાના મોતીકામ કલાથી એક્ઝિબિશન્સ કર્યા છે અને આ કલાને વિકસાવી છે. એવા બચલીબેનનું આજના અવસરે સન્માન એ
માટે હસ્તકલા કારીગરીનું સન્માન બની રહેશે. માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી બચલીબહેનને સ્મૃતિચિહ્ન, પ્રશસ્તિપત્ર અને શોલથી સન્માનિત કરશે અને આપણે સૌ આ સન્માનને તાલીઓથી વધાવતા જઈએ. શ્રી શૈલેશ કુમાર દરજી, શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે તેમનું પ્રદાન ઉત્કૃષ્ટ રહ્યું છે. આપે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાના એકમાત્ર માન્ય હોકીના રેફરી તરીકે માન્યતા પ્રાપ્ત કરી છે અને આપના માર્ગદર્શનમાં ડોન બોસ્કો સ્કૂલના વિદ્યાર્થીઓની ટીમ 10 વખત ગુજરાત ચેમ્પિયન બની છે. એવા શૈલેશભાઈ દરજીને આજના અવસરે માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી સન્માનિત કરશે. કેસરસિંહ જગાભાઈ રાઠવા, ગંગોડાના કેસરસિંહ જગાભાઈ રાઠવાને સાંદીપની એવોર્ડ 2019માં પ્રાપ્ત થયો છે અને 2016માં આપ રાજ્ય પારિતોષિક પણ પ્રાપ્ત કરી ચૂક્યા છો. જિલ્લા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ આપને મળ્યો છે. શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે આપના આ પ્રદાનની નોંધ લેતા આજે 73મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ આપને માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી સન્માનિત કરશે. દિલેશભાઈ માલસિંહભાઈ રાઠવા આ એક એવા વીર જવાન છે જે 2019માં શૌર્ય ચક્રથી સન્માનિત છે અને હાલ તેઓ રાષ્ટ્રપતિ ભવનના સમારોહમાં ગયા છે ભાગ લેવા માટે, ગુજરાતનું ગૌરવ વધારવા માટે. એ હેતુથી તેમનું આ સન્માન તેમના ધર્મપત્ની ભાવનાબેન રાઠવા સ્વીકારશે. મણિપુરમાં 4th બટાલિયનમાં તેઓ જ્યારે ફરજ બજાવતા હતા ત્યારે તેમણે ચોકી સંભાળી અને 7 થી 8 આતંકવાદીઓને પોતાની રાઇફલથી ઢાળી દીધા અને અદમ્ય સાહસપૂર્વક પોતાના જીવની પરવાનગી કર્યા વગર તેમણે દેશની રક્ષા કરી, રાજ્યની રક્ષા કરી. એવા લીલેશભાઈ રાઠવાનું સન્માન તેમના ધર્મપત્ની ભાવનાબેન સ્વીકારી રહ્યા છે. શ્રી નીલેશભાઈ પંડ્યા, છોટાઉદેપુરમાં તેઓ મદદની સુવર્ણ સંરક્ષક છે અને તેમણે વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ દ્વારા જીવના જોખમે દીપડાનું રેસ્ક્યુ કર્યું હતું. એવા નીલેશભાઈ પંડ્યાને આજના અવસરે માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી સન્માનિત કરશે. શૈલેશભાઈ સોમાભાઈ રાઠવા, કવાંટના વીજળી ગામના શૈલેશભાઈએ ખેતીવાડી ક્ષેત્રે આત્મા પ્રોજેક્ટ દ્વારા ટપક પદ્ધતિ અપનાવીને દરેક પ્રવૃત્તિમાં રસ લીધો છે. એટલું જ નહીં, જૈવિક ખાતર જેમાં મૃત ધનજીવામૂત્ર તેમજ રોગ જીવાતના નિમાસ્ત્ર બનાવીને તેનો ઉપયોગ ખેતી કરીને તેઓ વધુ નફો મેળવી રહ્યા છે. માન્ય રાજ્યપાલશ્રીના 0 બજેટ ખેતીના અભિગમને તેઓ સાકાર કરે છે. એવા શૈલેશભાઈ રાઠવાનું આજના અવસરે માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી સન્માન કરશે. અમિતભાઈ અર્જુનભાઈ રાઠવા, બોડેલીના જબુ ગામના અમિતભાઈ, એમણે 15મી સિનિયર નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પેરા ઓલિમ્પિક્સ એસોસિએશન દ્વારા 100 મીટર દોડમાં અને ગુજરાતના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. એવા રાઠવા અમિતભાઈ અર્જુનભાઈનું સન્માન પેરા ઓલિમ્પિક્સ એસોસિએશનની એમની સિદ્ધિ માટે અને ખેલ મહાકુંભમાં તેમના ગોલ્ડ મેડલ માટે થઈ રહ્યું છે. આ દિવ્યાંગ ખેલાડીના સન્માનને આવો આપણે સૌ તાલીઓથી ફરી એકવાર વધાવીએ. આભાર મહાનુભાવો આપનો. અને હવે આમંત્રિત કરીએ છીએ માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય રાજ્યપાલશ્રીને કે આપશ્રીના વરદ હસ્તે વનબંધુનો વિકાસ સૂર છોટા ઉદેપુર એ પુસ્તિકાનું આપ વિમોચન કરશો. મધ્યપ્રદેશના માળવાના ભાભર ડુંગરના આમ્રકૂટમાંથી જન્મેલી ઔરંગા નદીનો તટપ્રદેશ અને કુદરતી સંપદાથી ભરપૂર પ્રદેશ એટલે આ વનબંધુ વિસ્તાર છોટા ઉદેપુર. આ વનબંધુ પ્રદેશના ઐતિહાસિક અને ભૌગોલિક વાતો સાથે રાજ્ય સરકારની કલ્યાણ યોજનાઓના વિકાસ સૂરની ઝાંખી આ પુસ્તકમાં પ્રગટ થઈ છે. જિલ્લા પ્રશાસન દ્વારા પ્રગટ કરવામાં આવેલું આ પુસ્તક વનબંધુનો વિકાસ સૂર છોટા ઉદેપુરનું વિમોચન મને રાજ્ય
ગાય છે રડિયાત, નવયુગ કેરા નવસર્જનના પ્રગટ્યા જ્યાં પ્રભાત. ગુજરાતમાં રોજ સવાર પડે અને એક નવા લોકહિત નિર્ણયથી નવા યુગ અને નવસર્જનની વિકાસ ક્રાંતિ થાય છે. જ્યાં માનવી ત્યાં સુવિધા, વ્યથા નહીં વ્યવસ્થા, એ મંત્ર સાથે વિકાસ ક્રાંતિના સંવાહક અને પ્રધાનમંત્રીશ્રીના નયા ભારતના નિર્માણમાં નયા ગુજરાતના સંકલ્પથી લીડ લેવા પ્રતિબદ્ધ યશસ્વી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને આમંત્રિત કરીએ છીએ આજના અવસરે આપણું માર્ગદર્શન કરવા. આવો જોરદાર તાલીઓથી વધાવીએ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને આપણું માર્ગદર્શન કરવા. મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આદરણીય શ્રી આચાર્ય દેવવ્રતજી, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ ગીતાબેન રાઠવા, રાજ્યસભાના સદસ્ય માન્ય શ્રી નારાયણભાઈ રાઠવા, ધારાસભ્ય માન્ય શ્રી મોહનસિંહભાઈ રાઠવા, નગરપાલિકાના પ્રમુખ માન્ય શ્રી નેહાબેન જયસ્વાલ, ચીફ સેક્રેટરી શ્રી જયંતસિંહ, ડીજીપી શ્રી શિવાનંદ ઝા, મંચસ્થ સૌ મહાનુભાવો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા વાલા છોટા ઉદેપુરના ભાઈઓ અને બહેનો, ૭૩માં સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌપ્રથમ આપ સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવું છું. અંગ્રેજોની ગુલામીની ચુંગાલમાંથી આ દેશને આઝાદ કરવા માટે અનેક ક્રાંતિકારીઓએ પોતાની શહાદત આ દેશ માટે આપી હતી. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ખુદીરામ બોઝ, વીર સાવરકર, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, લોકમાન્ય તિલક, અનેક લોકોએ, સુભાષચંદ્ર બોઝ જેવા લોકોએ આ દેશ માટે કુરબાની અને સંગ્રામ એમને ખેલ્યો હતો અને એના ફળ સ્વરૂપે આપણે આઝાદ થયા. ત્યારે સૂત્ર હતું કે દેશને માટે મરવાનું છે, ડાય ફોર ધ નેશન. હવે સૂત્ર છે દેશને માટે જીવવાનું છે, લિવ ફોર ધ નેશન. ભારત મારો, ગુજરાત મારો આત્મા ને ભારત મારો પરમાત્મા, એ નરેન્દ્રભાઈનું સૂત્ર હતું. અને જીએંગે તો દેશ કે લીએ, મરેંગે તો દેશ કે લીએ, એ રાષ્ટ્રવાદની ભાવનાથી આ દેશ નયા ભારતનું નિર્માણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે કરવા માંગે છે. ભારત માતા જગત જનની બને, પરમ વૈભવનું શિખર પ્રાપ્ત કરે, એ સમય અને એ પ્રકારની અનુકૂળ વ્યવસ્થા દેશમાં સર્જાઈ રહી છે. ત્યારે છોટા ઉદેપુર આસપાસનો આ આદિવાસી વિસ્તાર, ચાપાનેર પર મહંમદ બેગડાએ આક્રમણ કર્યું ત્યારે બતાઈના રાવણ વંશજો મદદમાં આવીને જિલ્લાના પંડારિયાનો વજુબાવા ભીલ, મોહણિયા ભીલ એવા સ્થાનિક વીરોએ પણ આ સંગ્રામ ખેલા હતા.
છોડી ગુજરાતના સપૂત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશને આઝાદ કર્યો, એવી જ રીતે કાશ્મીરમાંથી 370મી કલમ કાઢવાની આ જોડી, આ બેલડી, ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈ ને અમિતભાઈ, આજે ગુજરાત ગૌરવ અને એકદમ આનંદ અનુભવે છે કે ગુજરાતની આ જોડી આજે દેશની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ માટે આજે કટિબદ્ધ થઈને દેશવાસીઓનો આત્મવિશ્વાસ વધારી દીધો છે. ભાઈઓ બહેનો, દેશ આઝાદ થયા પછી સુરાજ્યમાંથી સ્વરાજ્યમાંથી સુરાજ્યમાં આપણે જઈ રહ્યા છીએ ત્યારે ગુજરાત એ ભારતનું રોલ મોડેલ બને, ગુજરાતનો સર્વાંગી વિકાસ, સર્વસ્પર્શી, સર્વવ્યાપી, સંતુલિત વિકાસ, બધા ક્ષેત્રનો, દસો દિશાઓનો વિકાસ આ ગુજરાતમાં થાય, અને એ દિશામાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે કેડી એમને કંડાયરી છે, એ કેડી ઉપર આગળ વધીને આવનારા દિવસોમાં પણ ગુજરાત લીડ લેશે, અને ગુજરાત એ શ્રેષ્ઠ રાજ્ય તરીકે, વિકાસના રોલ મોડેલ તરીકે, ગ્રોથ એન્જિન તરીકે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે ગુજરાત આગળ વધવાનું છે. છોટા ઉદેપુરમાં પણ વિકાસની આપણે હરણફાળ ભરવી છે. તાજેતરમાં જ પોલિટેકનિક કોલેજ 11.5 કરોડના ખર્ચે, સમગ્ર જિલ્લામાં 102 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત, અને 113 કરોડના પણ આપણે વિકાસના કામો હાથમાં લીધા છે. કુલ 226 કરોડના કામો એને આપણે ગતિમાં લીધા છે. છોટા ઉદેપુરમાં હાટ બજાર, હસ્તકલા અને વર્લ્ડ માર્કેટ કેમ બને એ પણ આપણે આગળ વધારવા માંગીએ છીએ. છોટા ઉદેપુરના પિથોરા ચિત્રકલા, એને પણ વૈશ્વિક બજાર કેમ મળે એની પણ આપણે ચિંતા કરવાના છીએ. ભાઈઓ બહેનો, આવનારા દિવસોમાં છોટા ઉદેપુરના બ્યુટિફિકેશન નગરોના અને શહેરી વિકાસ માટે આપણે, આજે હું જાહેરાત કરું છું કે છોટા ઉદેપુર નગરના આધુનિક વિકાસ માટે 3 કરોડ રૂપિયા રાજ્ય સરકાર આ માટે વાપરશે. અત્યાર સુધીમાં 17.60 કરોડના કામો એ મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ યોજનામાં ચાલી રહ્યા છે. એવી જ રીતે ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે કલેક્ટર અને ડીડીઓને વિશેષ 2.5 કરોડ રૂપિયા આ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે, અને પંચાયત અને ગ્રામીણ વિસ્તારના વિકાસમાં આપણે વાપરીશું. સાથોસાથ છોટા ઉદેપુરનો બોડેલી વિસ્તારમાં ટ્રાફિક જામ ફાટકને કારણે થાય છે, ગુજરાત ફાટક મુક્ત કરવું છે, અને એના સંદર્ભમાં આ બોડેલી છોટા ઉદેપુર સ્ટેટ હાઈવે નું ફાટક દૂર કરી અને ઓવરબ્રિજ બનાવવા 50 કરોડ રૂપિયા આજે રાજ્ય સરકાર ની જાહેરાત કરું છું. આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાત ફાટક મુક્ત બને, સમગ્ર ગુજરાત નલ સે જલ, 100% પ્યોર વોટર બધા પીવે એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ, ત્યારે છોટા ઉદેપુર પણ સ્વરાજ્યથી સુરાજ્યની દિશામાં કસા ક્ષેત્રમાં પાછળ ન રહે એવા સંકલ્પ આપણે આજે આઝાદી પર્વના પૂર્વ સંધ્યાએ કરીએ, એ જ સાચો સંકલ્પ એ સિદ્ધિમાં પ્રાપ્ત કરીએ, અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કલ્પના નયા ભારતના નિર્માણમાં, કે જ્યાં ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર હોય નહીં, સર્વ સુખી, સૌનો સાથ, સૌનો વિકાસ, એ જ મંત્રને ફળીભૂત કરીશું, એ જ અપેક્ષા. જય જય ગરીબી ગુજરાત, ભારત માતા કી જય. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. ગુજરાત કા સૌભાગ્ય હૈ કે હમે રાજ્યપાલ કે રૂપ મે એક એસે વ્યક્તિત્વ કે અનુભવ જ્ઞાન કા લાભ મિલ રહા હૈ, જો કૃષિ, ગૌપાલન, સામાજિક સમરસતા
वह नशा मुक्ति एवं जल संरक्षण के प्रति अपने लगाव से राष्ट्रवादी चिंतन एवं भारतीय संस्कृति को जनमानस तक पहुंचाने प्रतिबद्ध है। आदर सह आमंत्रित करते हैं गुजरात राज्य के माननीय राज्यपाल महोदय श्रीमान आचार्य देवव्रत जी को, आप हमारा मार्गदर्शन करें। तमसो माँ ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय ओम शांति। मंच पर उपस्थित गुजरात प्रांत के यशस्वी मुख्यमंत्री आदरणीय श्री विजय भाई रूपाणी जी, उनकी सहधर्मिणी श्रीमती अंजलि बहन रूपानी जी, आदरणीय श्रीमती गीता बहन राठवा जी सांसद, आदरणीय श्री नारायण भाई राठवा जी सांसद, आदरणीय मोहन सिंह राठवा जी विधायक, आदरणीय जीएन सिंह जी मुख्य सचिव गुजरात, श्री शिवानंद झा डीजीपी, मंच पर उपस्थित अन्य सभी माननीयगण और बहुत बड़ी संख्या में छोटे उदयपुर के आए हुए मेरे बुजुर्गों, हार्दिक स्नेह के पात्र युवा बंधुओं, स्नेहमयी माताओं बहनों और प्यारे बच्चों, आज हम भारत का 73वां स्वतंत्रता दिवस मनाने के लिए उसकी पूर्व संध्या पर यहाँ उपस्थित हुए हैं। माननीय मुख्यमंत्री महोदय ने इस जिला के लिए महत्वाकांक्षी विकासवादी योजनाएं अनेक प्रकार से प्रारंभ की हैं, इसके लिए मैं मुख्यमंत्री जी को भी बधाई देता हूं और आप सबको भी बधाई देता हूं। भाइयों और बहनों, भारत को 73 वर्ष स्वतंत्र हुए हो गए हैं। जिन क्रांतिकारी वीरों ने, रण बांकुर ने अपने जीवन का बलिदान देकर के इस देश को आजाद कराया था, उनका सपना केवल ये नहीं था कि अंग्रेज भारत छोड़कर के चले जाएं, ये तो था ही, लेकिन इसके साथ वो सत्ता को अपने हाथ में लेना चाहते थे, भारत का वही विकास करना चाहते थे जैसे कभी विश्व गुरु के रूप में भारत विद्यमान था। भारत विश्व का वो महान देश है प्यारे भाइयों, जिसने आक्रांता के रूप में अपने सैनिक दुनिया में कभी नहीं भेजे। हमने अपने धर्म गुरु दुनिया के लोगों की आत्मा को जीतने के लिए भेजे, उनके मनों के जीतने के लिए भेजे। हमने सारी दुनिया को शांति का संदेश दिया, भाईचारे का संदेश दिया, मानवता और इंसानियत का संदेश दिया था। भारत वो महान देश है कि जो अपनी शाश्वत सत्ता को बनाए रखने के लिए नहीं अपितु विश्व में वसुधैव कुटुंबकम, सारी दुनिया मेरा परिवार है, इस सोच के लिए हम आगे बढ़े थे। भारत ने कभी किसी देश पर आक्रमण नहीं किया, लेकिन भारत ऐसे वीर जवानों का देश है कि ये किसी की गुलामी भी सहन नहीं कर सकता और उस गुलामी के विरोध में एक नहीं लाखों क्रांतिकारी वीरों ने भारत माता की आजादी के लिए अपना बलिदान दिया। उस बलिदान में जहां पूरे देश के हर भाग से नौजवान आगे बढ़े, उसमें बहुत बड़ा योगदान गुजरात की इस पवित्र धरती का रहा। भाइयों और बहनों, गुजरात की ये धरती ऐसे देशभक्तों की धरती है, ऐसे वीर बांकुरों की धरती है कि जिसने भारत की आजादी में सबसे अधिक महत्वपूर्ण योगदान दिया। संभवतः
वक्त आपको ध्यान न होगा, गुजरात में मोरवी के पास टंकारा एक छोटा सा गांव है, उसमें एक महापुरुष पैदा हुआ जिसका नाम था स्वामी दयानंद सरस्वती। पूरे उत्तर भारत में जाकर उस गुजरात के बहादुर मानव ने जो क्रांति का सूत्रपात किया, उसने भारत की 1857 की क्रांति का श्री गणेश किया। स्वामी दयानंद सरस्वती गुजरात की धरती में पैदा हुए, उन्होंने एक ग्रंथ लिखा जिसका नाम था सत्यार्थ प्रकाश। उसके 8वें समुल्लास में जब अंग्रेज के खिलाफ कोई एक आवाज भी नहीं उठा सकता था, स्वामी दयानंद ने उस 8वें समुल्लास में लिखा, विदेशी राजा चाहे प्रजा से माता पिता के तुल्य भी प्यार क्यों न करता हो तो भी अच्छा नहीं होता, स्वदेशी राज्य ही अच्छा होता है। स्वराज्य शब्द का प्रयोग पहले किसी व्यक्ति ने किया था तो स्वामी दयानंद सरस्वती थे। लोकमान्य तिलक, तात्या टोपे, झांसी की रानी और उसके बाद उत्तर भारत के क्रांतिकारियों में ऋषि दयानंद की ये विचारधारा फलीभूत हुई और क्रांति का एक सूत्रपात इस देश में हुआ और राष्ट्र स्वतंत्रता की ओर बढ़ा। भाई और बहनों, श्याम जी कृष्ण वर्मा इसी गुजरात की धरती में पैदा हुए, मांडवी में पैदा हुए। उनकी अस्थियां माननीय प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी विदेश से लेकर के आए थे। ऐसे क्रांतिकारी लोग इस गुजरात की धरती ने पैदा किए। महात्मा गांधी जिन्होंने शांति का संदेश देकर, अहिंसा मार्ग देकर, लोगों की आत्मा को जीतकर एक जन आंदोलन बनाकर इस देश की आजादी के लिए अंग्रेजों को भगाने का काम किया, सरदार वल्लभ भाई पटेल। भाई और बहनों, देश आजाद हो जाता लेकिन सरदार वल्लभ भाई पटेल जैसा लौह पुरुष न होता तो भारत आज अखंड भारत ना होता, भारत एकता के सूत्र में न होता। ये काम भी गुजरात की धरती से हुआ। मैं गुजरात की धरती को नमन करता हूँ, गुजरात के सब युवाओं को बधाई देता हूँ, ये इस धरती की कृपा हुई। भाई और बहनों, आज देश आजाद है। सौभाग्य की बात है कि आज भी इस देश का नेतृत्व गुजरात की धरती का व्यक्ति श्रीमान नरेंद्र मोदी जी कर रहे हैं, जिनके कुशल नेतृत्व में भारत का विकास चौमुखी विकास हो रहा है। मैं समझता हूँ स्वतंत्र भारत में इस प्रकार का व्यक्तित्व जिसका जीवन ही देश के लिए है, जिसका उठना बैठना देश के लिए है, जिसका चिंतन और कार्य देश के लिए है, जो सोचते ही देश के लिए है, ऐसा व्यक्तित्व जो भारत को दिग्दिगंत में दुनिया में जिसके गौरव को बढ़ाने का काम कर रहा है। भारत आजाद हुआ, अभी माननीय मुख्यमंत्री जी ने बताया, पूरा देश सरदार वल्लभ भाई पटेल ने एकता के सूत्र में बांध दिया, लेकिन कश्मीर उससे अछूता रहा। एक ऐसा सपना था लेकिन पूरा नहीं हो पाया, जहां 42,000 लोगों का रक्त बहा, ऐसा प्रदेश जिसमें न अपना कानून था, न अपना झंडा था, न अपना संविधान था। वो काम जो उस काल में नहीं हो सका, 73 वर्ष में नहीं हो सका, वो काम इस गुजरात की धरती के दो बहादुर लोगों ने किया, जिनका नाम श्रीमान नरेंद्र मोदी और अमित शाह भाई, जिनके पुरुषत्व ने ललकार करके कुछ ही समय में वो काम कर दिखाया जिसके लिए भारत की जनता लंबे समय से प्रतीक्षा कर रही थी। आज हम पूर्ण रूप से अखंड हैं, पूर्ण रूप से स्वतंत्र हैं। आज सत्ता अपनी है, देश में भारत का संविधान चलता है, भारत की संस्कृति सभ्यता विकास का मार्ग पूर्ण रूप से प्रशस्त हो रहा है।
एकता के सूत्र में बंध करके, भाईचारे के भाव में बंध करके, जात पात को त्याग करके, क्षेत्रवाद को त्याग करके, हम सब भारतीय हैं इस सोच को लेकर के आज इस देश को और आगे बढ़ाने की आवश्यकता है। आज श्रीमान नरेंद्र मोदी जी जिस दिशा में देश को ले जाना चाहते हैं, आज हम सब मिल करके इन पवित्र कार्यों में सहयोगी बने, तब राष्ट्र का नव निर्माण हो पाएगा। इस दिशा में आगे बढ़ने की आवश्यकता है। आज के इस आयोजन में कुछ हमारे बंधुओं को जो अपने अपने क्षेत्र में राष्ट्र के लिए बहुत बड़ा योगदान कर रहे थे, जिन्होंने राष्ट्र की गरिमा को बढ़ाया, प्रदेश के गौरव को बढ़ाया, ऐसे लोगों को मंच पर सम्मानित किया गया है। मैं उन सब भाई और बहनों को बधाई देता हूँ, शुभकामनाएं देता हूँ और आप सब से कामना करता हूँ कि इस प्रकार के लोगों से हम सब प्रेरणा लें और राष्ट्र के निर्माण में, प्रदेश के निर्माण में सहभागिता करें, ऐसा हमारा कर्तव्य है। प्रदेश सरकार राष्ट्र प्रदेश के हित के लिए, लोक कल्याण के लिए जिन योजनाओं को लेकर के आ रही है, वो योजनाएं जनमानस तक पहुंचे, सबका भला हो, सबका विकास हो, सब सुखी हो, इस सोच के साथ हमने मिलकर के आगे बढ़ना है। मैं स्वतंत्रता दिवस की इस पूर्व संध्या पर आप सबको पुनः बधाई देता हूं और आह्वान करता हूं कि जिस जिस क्षेत्र में आप काम करते हैं वहां ईमानदारी से करें, कर्तव्य निष्ठा से करें, परिश्रम से करें। ये देश हम सबका है, इसकी उन्नति में हमारी उन्नति है, इसके विकास में हमारा विकास है, इसकी समृद्धि में हमारी समृद्धि है, इसके सम्मान में हमारा सम्मान है। हम भारत माता के वर्ध पुत्र हैं, इस भारत माता के लिए तन समर्पित, मन समर्पित, धन समर्पित, देश की माटी और तुझे क्या दूं, इस सोच के साथ हमने आगे बढ़ना है। इन्हीं शब्दों के साथ स्वतंत्रता दिवस की पूर्व संध्या पर आप सबको बहुत बहुत शुभकामना, बहुत बहुत बधाई। हम आपके ऋणी हैं राज्यपाल महोदय। अने हवे जे कहवूं ए करवूं ए आ शासन नो मंत्र छे, एने साकार करता माननीय मुख्यमंत्रीश्रीए हमणां जे जाहेरात करी के आ जिलानी नगरपालिकाओ अने नगरना विकास कामों माटे रूपिया 2.5 करोड़ जिला कलेक्टर ने अने ग्रामीण क्षेत्रना विकास माटे रूपिया 2.5 करोड़ जिला विकास अधिकारी ने फाळवामां आवशे, ए चेक हवे आपणे अर्पण करीशुं माननीय राज्यपालशी ने माननीय मुख्यमंत्रीश्री। नगर विकास कामों माटे रूपिया 2.5 करोड़ चेक जिला समाहर्ता सुजल मयात्रा ने अर्पण करशे। जिलाना ग्रामीण क्षेत्रोना विकास कामों माटेनो चेक रूपिया 2.5 करोड़ ए अर्पण कराशे जिला विकास अधिकारी रचित राज ने। ७३માં स्वतंत्रता पर्वनी उजवणीनो यजमान बनेलो आ छोटाउदेपुर जिल्लो अने एनी पीठोरा कला काष्ट कला ए सन्माननीय अतिथिओना स्मृतिपट पर कायम चिरंजीव रहे ए हेतुथी माननीय राज्यपालशी ने माननीय मुख्यमंत्रीशी ने जिला प्रशासन तरफ थी स्मृति चिन्ह अर्पण कराशे। विनंती करीए छीए जिला कलेक्टर अने जिला विकास अधिकारीशी ने कि आप संयुक्तपणे माननीय राज्यपालशी अने माननीय मुख्यमंत्रीशी ने स्मृति चिन्ह अर्पण करशो, जेमा पीठोरा चित्रकला ने संखेड़ानी कास्ट कलानी आ प्रतिकृति छे। मेगा सांस्कृतिक प्रस्तुति और संग ना संग आजादी ना रंग, विप्लव में आदिजातियों योगदान
જોહરિયા પરમેશ્વર રૂપસિંહ નાયકના બલિદાનથી લઈને ભૌગોલિક અને ઐતિહાસિક ઘટનાઓની પ્રસ્તુતિ ઓર સંગ ને સંગ આઝાદીનો રંગ હવે આપણે માણવા જઈ રહ્યા છીએ. આપણી સંસ્કૃતિ નદી કિનારે જ પાંગરી ફૂલી અને વિકસી છે. પછી ઓરસંગ હોય કે સાબરમતી, સાબરમતીના સંત ગાંધીજીએ આઝાદીની નેમને એ નદી તટેથી જ સાકાર કરી. ઓરસંગના બે કિનારે વસેલી આદિવાસી સંસ્કૃતિ, કલા અને વિકાસને પ્રસ્તુત કરતી આ દ્રશ્ય છે. આ પ્રસ્તુતિ યુવક સેવા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા અહીં પ્રસ્તુત થવા જઈ રહી છે. છોટાઉદેપુરના પ્રાચીન અર્વાચીન ઇતિહાસ અને ઐતિહાસિક ઘટનાઓ સાથે દેશની આઝાદી સમયે આ વિસ્તારનો ફાળો અને દેશભક્તિની ગાથાઓ નૃત્ય અને વિડીયોના મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશનથી અહીં પ્રસ્તુત કરશે મહાદેવ પ્રોડક્શન એન્ડ ઇવેન્ટના રાજકુમાર જાનીના દિગ્દર્શનમાં અને રફીક પઠાણના સહદિગ્દર્શનમાં પ્રસ્તુત થવા જઈ રહી છે આ પ્રસ્તુતિ ઓર સંગના સંગ આઝાદીના રંગ. અને એમાં આ જ જિલ્લાના કેટલાક જાણીતા કલાકારો કમલેશ બારોટ, જીતુ પંડ્યા, પારુલ રાઠવા, સંજય મૌર્ય અને અનેક જાણીતા કલાકારોએ કલાના ઓજસ પાથર્યા છે. રાજ્ય સરકારના યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની પ્રસ્તુતિ અને રાજકુમાર જાની અને રફીક પઠાણ દિગ્દર્શિત, આકાશ શાહના સંગીત મળેલી પ્રસ્તુતિ ઓર સંગના સંગ આઝાદીના રંગ આપણે નિહાળીએ.
ભારતની ઉત્તર પૂર્વે આવેલી પહાડીઓ પાષાણ યુગથી સતત ઇતિહાસની સાક્ષી રહી છે. તેના પહાડ અને તળેટીઓમાં, આ પર્વત શ્રેણીઓમાં આદિવાસી પ્રજાઓનું નિવાસ સ્થાન રહ્યું છે. જંગલો પહાડોમાં રહેનારા, અનોખી ભાષા બોલતા, ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું રક્ષણ કરતા મારા સંતાનો આદિજાતિ કહેવાયા. હું શિવ છું, આદિ અનાદિકાળથી દરેક જીવમાં વસ્યો છું, અનેક નામાધિનામથી ઓળખાઉ છું, અને અહીં હાફેશ્વર મહાદેવ તરીકે આ નર્મદાના ખોળે બિરાજમાન છું. નર્મદાના જળ જ્યાં સતત મારી સામે વહે છે, જળાભિષેક કરે છે, તે પૂર્ણ પ્રદેશ મને હાફેશ્વર મહાદેવ કહે છે. આદિજાતિ પ્રજા અને હું એક જ રંગમાં રંગાયેલા છીએ. અહીંના જંગલો, પહાડો આ પ્રજાના પાષાણ યુગથી મહાભારત કાળથી લઈ અર્વાચીન અને સાંપ્રત ઇતિહાસના સાક્ષી છે. જ્યારે પાંડવો વનવાસમાં હતા ત્યારે તેઓ આ પ્રદેશમાં આવ્યા હતા. ક્ષેત્ર છે સુંદર પહાડો, રમણીય જંગલ અને આહલાદક વાતાવરણ. ભીમ, આપણે માલવા પ્રદેશની પશ્ચિમ દિશા તરફ છીએ. અહીં આદિવાસી પ્રજા દૂર દૂર જંગલો અને પહાડોમાં રહે છે. આદિવાસી પ્રજા એટલે અર્જુન, રામાયણ રચયિતા વાલ્મીકી કહે છે, ભગવાન રામ અને માતા સીતા, ભાઈ લક્ષ્મણ વનવાસ સ્વીકાર્યું ત્યારે જંગલોમાં આદિવાસી પ્રજા રહેઠાણ કરી, તેને બિલ્લુ કહેવાય. ધનુષ અને તીર જેમનો આધાર છે તે. સમય થવા આવ્યો, અહીં રાત્રિવાસ કરવો રહ્યો. પાંચાલી, ચિંતિત ન થાઓ, હું હમણાં જ વ્યવસ્થા કરું છું. આ જંગલના વૃક્ષોને અને પહાડોને ખબર નથી કે અહીં પાંડુ પુત્ર ભીમસેન આવ્યા છે. ઓ વૃદ્ધ વાનર, તારી આ પૂંછડી મારા માર્ગમાંથી હટાવ. હું પાંડુપુત્ર ભીમસેન, ક્યારેય કોઈ જીવિત કે મૃત કોઈ અંગ ઉપરથી પસાર નથી થતો. હટાવ તારી પૂંછ. મને મારા ભગવાનનો પાઠ કરવા દો. તમે તમારા ભગવાનનું નામ લો, પણ આ પૂંછ હટાવો, નહીતર ઉપાડીને ફેંકી દઈશ. ભલે, જેવી તમારી ઈચ્છા. તમારે જે કરવું હોય તે કરો, મને મારા ભગવાનનું નામ જપવા દો. લાગે છે આપ મને જાણતો નથી, ઓળખતા નથી. હું પહાડ ને કીડીની જેમ ફૂંક મારી ઉખાડી શકું છું. મારા એક પ્રહારમાં જમીન રસ્તો આપી દે. મારી વાત જ નથી સાંભળતો, મૂર્ખ વૃદ્ધ વાનર. હટાવ પૂંછ, મારી વર્ષોની ઈચ્છા છે કે કોઈ મારી પૂંછ હટાવી આપે. મારી સ્વપ્ન ઈચ્છા પૂર્ણ કરો ભાઈ. આટલા શક્તિશાળી છો, એક પૂંછ નથી હટાવી શકતા. કરો, પૂર્ણ તાકાત કરો. તમે તો પહાડ ઉંચકી લો, પ્રહાર કરી પહાડ તોડી શકો. હટાવ, હટાવ. ભગવાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ પિહુ લોક ઉજાગર.
નથી જતા રહો. જતો કેમ ન રહું? આપ કોઈ સાધારણ વાનર તો છો નહીં. આપનો પરિચય આપો, આપના દર્શન દો. તમે ભીમનો ઘમંડ અને અભિમાન તોડ્યા છે. કૃપા કરી તમારી તમારી સાચી ઓળખ આપો. રામનું નામ લો કુંતી પુત્ર, સેવકના દર્શન કરી શું કરશો? સ્વામીના દર્શનની અભિલાષા કરો. તો આપ શ્રી રામ ભક્ત ભવન પુત્ર હનુમાન છો? પુત્ર હનુમાન ના હોત તો તને વારંવાર ભાઈ કેમ કહેતો? પરંતુ આપ મને આ સ્વરૂપે કેમ મળ્યા? તમને શિક્ષા પણ આપવાની હતી અનુજ, કે નિર્બળ અને વૃદ્ધનો આદર કરો, અભિમાન ત્યજો. ઘમંડ ક્યારેય સફળતા નથી અપાવતું, અને એક વાત જે આંખો જુએ છે તે જ સત્ય નથી હોતું. સત્ય દરેક આંખથી મોટું હોય છે. મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. આ યુગ મારો નથી, પરંતુ તમારા યુદ્ધમાં મારો આશીર્વાદ તમારા રથ ઉપર જરૂર રહેશે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. હનુમાનજીના દર્શન કરી ધન્ય થયો અને તેણે એક મોટી શિલામાંથી હનુમાનની મૂર્તિ બનાવી સ્થાપના કરી. હનુમાનજીએ શનિદેવનો ઘમંડ તોડ્યો છે, અકળ ઝંડને નાબૂદ કર્યું છે. અહીં ઘમંડનો નાશ થાય છે, માનવમાં રહેલો ઝંડ સ્વરૂપ ઘમંડ નાશ પામે છે અને તેમને સત્યના માર્ગે ચાલીને મોક્ષ મેળવવા મળે છે. પ્રભુ ચરણે જઈ પ્રભુ દર્શન લેવાનો લાહવો ભક્તો અનાદિકાળથી અહીં મેળવતા આવ્યા છે, એટલે અહીં હનુમાન ઝંડ હનુમાન સ્વરૂપે પૂજાય છે. ભીમની ઘંટી, અર્જુનનો કૂવો જેવા અવશેષો આજે પણ એ યુગની યાદ કરાવે છે, સમય સરિતા વહ્યા કરે છે. ઈસવીસન 1484માં પતઈ રાજા જયસિંહ દેવના પાવાગઢ છોડ્યા પછી તેમના વંશજો આ વિસ્તારના ડુંગરાળ પ્રદેશમાં તેમના વફાદાર સૈનિકો સાથે વસવાટ કરે છે. પતઈ રાવલ વંશ રાજવી ભાવસિંહ અને તેમના કુંવર કાંધલને મળવા કોરાજ ડુંગરના આદિવાસી આવે છે. શક્તિ આપે
વંશજ છીએ, પ્રજાની ફરિયાદ સુણી આવ્યા, હવે તું અમારે તાબે નહી થાય તો આજ ડુંગરે તારું જીવતર પૂરું સમાજ. તો જાણવા ભેગા ભૂત થાવ, કાળિયો કહાડનો પાર છે, લટાઈ મરશો રાજવી. Oh!
સંચયન અને આચરણ કરતા ભોળા ઉત્સાહપ્રેમી, નીતિ નિયમોના પાક્કા આદિવાસી ભીલોના જનસમૂહમાં અલીરાજપરના રાઠ વિસ્તારમાંથી આવી વસેલા રહસ્તર કહેવાતી પ્રજા રાઠવા તરીકે ઓળખાય. તેઓના પોતાના દેવ હતા અને પોતાની પરંપરા. આ વિસ્તારમાં તેઓ રાઠવા કહેવાયા. તેઓ આસ્થા પૂજા કરતા પિઠોરા દેવની અને આ પૂજા અર્ચનામાંથી જન્મ લીધો પિઠોરા ચિત્રકળાએ.
શાસન સત્તાના પાયા સ્થિર રહ્યા નહોતા. અંગ્રેજો પોતાની સત્તા લાલચને આગળ વધારી રહ્યા હતા. ભારતના રજવાડાઓએ એક થઈ અંગ્રેજોને હરાવવા 1857ના વિપ્લવની મશાલો બધાએ પ્રગટાવી અને ભારતવાસીઓના તમામ રજવાડાઓ યુદ્ધે ચડ્યા અને અંગ્રેજ હકુમતના પાયા હચમચાવી નાખ્યા. તમામ રજવાડાઓના આ વિરોધના કારણે અંગ્રેજ હકુમતના પાયા ડગમગી ગયા. તાત્યા ટોપે કાનપુરથી ભાગી અલિરાજપરના જંગલોમાં થઈ છોટા ઉદયપુર તરફ આવ્યા. બહાદુર ગુર્જરોએ તાત્યા ટોપેની સાથે ગુજરાતના નર્મદા કાંઠે આદિવાસી વિસ્તારમાં કવાંટની આસપાસ અંગ્રેજ સત્તા વિરુદ્ધ બળવો કર્યો હતો અને અંગ્રેજ હકુમતના દાંત ખાટા કરી નાખ્યા હતા. વડોદરા સરકાર દ્વારા અંગ્રેજ કંપનીની સરકારની રેવા કાંઠા એજન્સીની નીતિ સ્વીકારી લેતા આદિવાસી રોષે ભરાયા હતા. જાંબુ ઘોડાના ખંડિયા રાજા વિરુદ્ધ વિરોધ વધતો ગયો. 1857 પછી આ વિસ્તારમાં અંગ્રેજોને ખૂબ જ લડાઈ લડવી પડી. તેઓ સફળ ન થાય તે માટે બે બાહોશ ગુર્જર માતાના આદિવાસી ક્રાંતિકારીઓએ સફળ આંદોલન ચલાવ્યું. સમય હતો 1858નો અંતભાગ. એક હતો ચોહરિયા પરમેશ્વર, બીજો હતો રૂપો નાયક. રૂપા, નારુ કોટને કિલ્લે નારુ નાયકની હત્યા થઈ છે. આપણે હું જીવ દેહું પણ અંગ્રેજના પગલા અહીંથી કાઢું. તું કે પછી લડી લેવા. હા હા, લડી લેવા, લડી લેવા. હવે મારે છૂટકો, લડી લેવા. આ જંગલ આપણું, આ ધરતી આપણી, અરે આ બળિયો બાબો દેવ આપણો, ગણ ગણ વહેતું ઓરસંગનું જળ આપણું, મકાઈ પકવીએ આપણે, ધંધુએ આપણું, તો પછી ધોરી ચામડીનો બંદૂક વારો કે એ આપણે નહીં કરા. હા હા, નહીં કરા. જાંબુ ઘોડાનો ખંડણી રાજવી વડોદરા સરકાર ધોળા અંગ્રેજના કહ્યા પ્રમાણે કરે છે. આ ભૂમિ પર અંગ્રેજ રાજના ઢોલ વાગી ગયા છે, પણ આજે નારુકોટનો કિલ્લો આપણો થી હે. વનવાસીઓનો ખુલ્લો બળવો અંગ્રેજ સામે, મરીને પાછા નહીં પડીએ, અંગ્રેજોને હરાવશું, નારુકોટ આપણો કરશું. જાંબુ ઘોડાના રાજા સાથે લાંબો સંઘર્ષ ચાલ્યો. નાયક લડવૈયાઓ પહાડો અને જંગલોમાં છુપાઈ યોજનાબદ્ધ યુદ્ધ કરતા રહ્યા. આખરે રૂપા નાયકે નારુકોટનો કિલ્લો સ્વતંત્ર કર્યો. ત્યારે ભારતભરમાં અંગ્રેજો વિરુદ્ધ આક્રોશ અને સંઘર્ષ વધી રહ્યા હતા. ત્યારે આ જ વિસ્તારમાં સમાજ સુધારક, ધાર્મિક આગેવાન જોહરિયા પરમેશ્વર પણ આગળ આવે છે. જોહરિયા નાયક અને રૂપા નાયક આઝાદીના ગીતો ગાતા આ પંથકમાં સ્વતંત્રતાની મશાલો પ્રગટાવે છે. જોહરિયા, તાત્યા અને તેમના સાથી જાંબુવા થઈને નીકળી ગયા. હવે અંગ્રેજો આપણા વિસ્તાર પર કબજો લેવા જરૂર ચઢાઈ કરશે. આપણે સાવધાન રહેવું પડશે. આપણે છેલ્લો શ્વાસ સુધી લડી લેવા. એ અંગ્રેજોના પગલા આ ભૂમિ પર આપણે જીવતે જી નથી પડવા દેવાના. હા, ભાવ સાહેબ પવારની સરદારીમાં પેલા અંગ્રેજ કેપ્ટન બેટ્સને કારમી હાર આપી છે અને ઓરસંગના કિનારેથી તગેડી મૂક્યા. હાથ હાથ વરથી યુદ્ધે આવે છે ને હારીને પાછા જાય છે. નારુકોટ આપણો રહેવાનો. આદિવાસી જમીનને ધરતી માતા કહે છે. આ પુણ્ય ધરતી પર મોતને વાલું કરશું, પણ અંગ્રેજોને તાબે નહીં થઈએ. જોહરિયા પરમેશ્વર.
શક્તિ તરફ જીવને વાળીએ. માં નર્મદે માં ઓરસંગ ભાવને નમન કરીએ.
અંગ્રેજ વિરુદ્ધ આક્રોશ વધવા લાગ્યો. ગુજરાતમાં નાંદોદ, દાહોદ, ગોધરા, રેવા કાંઠા તથા મહીકાંઠા પ્રદેશ પણ ક્રાંતિમાં જોડાયા. 1915માં મહાત્મા ગાંધી ભારત આવ્યા, હિન્દની પ્રજાની સાથે થયા. અમદાવાદ કોચરબ આશ્રમમાં પ્રજા ચળવળની પ્રવૃત્તિ શરૂ કરી અને તેમની સાથે જોડાયા હતા સરદાર વલ્લભભાઈ પટેલ, મહાદેવ દેસાઈ, વિઠ્ઠલભાઈ, મોહનલાલ પંડ્યા અને 1918 22 માર્ચે ખેડૂતોના પ્રશ્ને પહેલો સત્યાગ્રહ થયો, ખેડા સત્યાગ્રહ, જેમાં પૂજ્ય રવિશંકર મહારાજનો સાથ મળ્યો. મહાત્મા ગાંધીજીએ સામાજિક સમરસતા અને એકતાની વાત કરી સમાજમાં અસ્પૃશ્યતા નિવારણના કામો પર ભાર આપ્યો. 1917 નવેમ્બર ગોધરામાં પહેલી રાજકીય પરિષદ યોજાઈ, જેમાં બાપુએ અંત્યજન પરિષદને પણ સંબોધી હતી. તેમના અનુયાયીઓ દાહોદ, કવાન, જેતપુર, ગોધરા અને હાલોલના આદિવાસી પ્રદેશોમાં ફરી ગાંધી વિચારનો ફેલાવો કરતા. રાજકીય પરિષદ આપણા નૈતિક મૂલ્યોનું ચેતન કરવા અને અન્યાયના વિરોધ માટે હતી, જે અસ્પૃશ્યતા નિવારણ અને હરિજનોના જીવનમાં પરિવર્તન લાવનારી બની રહેશે. આદિવાસી જનમાનસમાં સત્યાગ્રહ અને અહિંસાની સમજણ ત્યારે જ આવશે જ્યારે સ્ત્રી ભાગીદારી વધશે, એ વ્યસનમુક્ત જીવન જીવશે. આપ સૌ તમામ ક્ષેત્રમાં જઈ સામાજિક સુધારણાના કાર્ય પર અમલ કરો. સમાજ જ્યારે જાગૃત બનશે ત્યારે જ આપણો હક લેવામાં આપણે સફળ થશું. ગાંધી વિચારધારા ગુજરાતના ખૂણે ખૂણે પ્રસરવા માંડી. અસ્પૃશ્યતા નિવારણ આંદોલનની અસરો નર્મદા કાંઠા સુધી થઈ. અંગ્રેજોના જુલમી કાયદા સામે લડી લેવા 12 માર્ચ 1930 સાબરમતીથી ગાંધીજીએ દાંડી કૂચ કરી ત્યારે આદિવાસીઓએ મીઠાના સત્યાગ્રહના વિકલ્પ રૂપે જંગલ સત્યાગ્રહનો વિચાર રજૂ કર્યો. આ દાંડી યાત્રામાં આદિવાસી વિસ્તાર સાથે રહ્યા, પરંતુ ગાંધીવાદી સ્વતંત્ર સેનાની આદિવાસી પ્રજામાં ગાંધી વિચારનો પ્રચાર કરતા શ્રી લક્ષ્મીદાસ શ્રીકાંતને ગાંધીજીએ સંદેશો મોકલ્યો હતો. તે આ વિસ્તારના આદિવાસીઓ સમક્ષ તેમણે વાંચ્યો. પંચમહાલ મોડું જાગે છે અને તેમાં ઈશ્વરી સંકેત હશે. સવિનય કાનૂન ભંગના આ ધર્મયુદ્ધમાં પહેલો છેલ્લે બેસે ને છેલ્લો પહેલા બેસે એ નબાઈની વાત ન ગણાય. પણ પંચમહાલ અને એની આસપાસના જંગલ વિસ્તારની શક્તિઓનો ભાર નથી. આપની શક્તિ ઓળખો અને પંચમહાલ એ કરશે એવી મને અપેક્ષા છે. અંગ્રેજ કંપની સરકારના ખોટા કાયદા વિરુદ્ધ આપણે જંગલ સત્યાગ્રહ કરી આદિવાસીઓમાં ચેતનાનો સંચાર કરીશું. પંચમહાલથી છોટા ઉદેપુર સુધી આપણી અવાજ બુલંદ કરીશું. જાડવે જાડવે, ભેખડે ભેખડે, ગામે ગામ આ ધોળિયા અંગ્રેજોનો અહિંસક વિરોધ કરીશું. આઝાદીના હક માટે અંગ્રેજ હકુમતને જવાબ આપવા જંગલ સત્યાગ્રહ કરવું પડશે. આપણા જંગલની ઘાસ આપણા હાથે રક્ષિત કરીશું. આપણા જનાવર ચરતા મૂકી દઈશું. અબોલ પશુઓ પણ સત્યાગ્રહના સિપાહી બનશે. જંગલ કા કાનૂન, જંગલ કા કાનૂન. 26 સપ્ટેમ્બર 1930 દિવસે હાલોલના મલાવ ખાતે જંગલ સત્યાગ્રહ થયો. રઘુપતિ રાજા રામની ધૂન સાથે આદિવાસીઓએ અંગ્રેજી કાયદાનો વિરોધ કર્યો.
લક્ષ્મીકાંત શ્રીકાંત સહિતના નેતાઓને 11 માસની જેલની સજા થઈ. નથી કઈ પરવા કબર કે કફનની, નથી કઈ પરવા દફન કે દહનની, નથી કઈ પરવા બદનના જતનની, મને બસ પરવા છે મારા વતનની, મારા વતનની, મારા વતનની. દેશમાં આઝાદીની ચળવળ ચાલી, એક પછી એક અનેક સત્યાગ્રહ થયા, વીર સપૂતો શહીદ થયા, નેતાઓએ જેલવાસ ભોગવ્યા, પ્રજા પણ આઝાદીની ચળવળમાં સ્વતંત્રતા સેનાની બની. અનેક જાન ફેશાનીને કુરબાની પછી 14 ઓગસ્ટની મધરાતે ભારતને આઝાદી મળી. 15 ઓગસ્ટની પ્રભાતે ભારતની સ્વતંત્રતાનો તિરંગો લહેરાયો. ભારતીય સંઘમાં ભળી ગયેલા તમામ પ્રદેશો સ્વતંત્ર ભારતનું અભિન્ન અંગ બન્યા. જ્યાં જમ્મુ કાશ્મીર એક એવું રાજ્ય રહ્યું જેમાં બંધારણીય કલમ 370 અને 35A ને કારણે છેલ્લા 72 વર્ષથી ભારતીય રાષ્ટ્રીયતાથી નોખું રહ્યું હતું. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની અડગ નિર્ણય શક્તિ ને સંકલ્પ સિદ્ધિ તથા ગૃહમંત્રી અમિતભાઈ શાહની પ્રતિબદ્ધતાને કારણે 5 ઓગસ્ટ 2019ના શ્રાવણ મહિનાના પહેલા સોમવારે આ કલમ નાબૂદ કરી જમ્મુ કાશ્મીર રાજ્યને એક નવી આઝાદી અપાવી એક નવો ઇતિહાસ સર્જ્યો છે અને સરદાર વલ્લભભાઈ પટેલના અધૂરા સ્વપ્નને પૂર્ણ કર્યું છે. એક રાષ્ટ્ર એક બંધારણ એક ધ્વજનું શ્યામાપ્રસાદ મુખર્જીનું સ્વપ્ન મોદી સરકારે સાકાર કર્યું છે. ભારતના શીર્ષ સમા જમ્મુ કાશ્મીરને ભારતની રાષ્ટ્રીય ભાવના સાથે જોડતા ગુજરાતની ભૂમિના આ મહાન રાષ્ટ્રભક્ત નેતાઓના યોગદાનને ગુજરાતની રાષ્ટ્રપ્રેમી જનતા આઝાદીના પર્વ નિમિત્તે સલામ કરે છે. માતા કી જય.
દેશની આઝાદી પછી ઘણા પ્રશ્નો પહાડની જેમ ઉભા થયા હતા. તે સમયે 562 દેશી રજવાડા પોતાની રીતે બ્રિટિશ રાજ નીચે રાજ કરતા હતા. આ તમામ રજવાડાની સીમાઓને એક દેશ તરીકે એક સૂત્રમાં બાંધી અખંડ ભારત દેશ કરવાનું કપરું કામ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે કર્યું. 562 રજવાડામાંથી એક પણ રજવાડું અખંડ ભારતમાં વિલીન નહીં થાય ત્યાં સુધી આ સ્વતંત્ર રાષ્ટ્ર અધૂરું છે અને મારું સ્વપ્ન પણ અધૂરું છે. તમામ નાનાથી નાના ને મોટાથી મોટા રજવાડાના રાજવીઓને બ્રિટિશોના સીધા શાસનથી સ્વતંત્ર થયેલ પ્રદેશની સરકાર તરફથી આમંત્રણ આપવામાં આવે, બેઠકો કરવામાં આવે, એમને સમજાવવામાં આવે. જો તેઓ સ્વતંત્ર ભારત રાષ્ટ્રના વિલીનીકરણમાં સ્વેચ્છાએ જોડાવાનું સ્વીકારે તો તેમને પૂરતું સન્માન આપવામાં આવશે, પણ જો એ આનાથી નનૈયો ભરે તો ભારતીય લશ્કરનો સામનો કરવા તૈયાર રહે. સરદાર સાહેબના આહવાનને માન આપી છોટા ઉદેપુર સ્ટેટના રાજવી વીરેન્દ્રસિંહજી રાવલે અખંડ ભારતના વિલીનીકરણને શિરોમાન્ય રાખ્યું. આ પ્રદેશ સ્વતંત્ર ભારતનો અભિન્ન અંગ બન્યો. 10 માર્ચ 1948 ના રોજ ભારતીય સંઘમાં ભળી ગયો. ભારત દેશ વિવિધતામાં એકતાનું પ્રતીક બન્યો. સાર્વભૌમત્વ અને સમાનતાના આધારે દરેક ભારતીયને સ્વતંત્રતાથી જીવન જીવવા માટે અખંડ ભારતના સર્જન પછી ભારત રાષ્ટ્રને તેનું પોતાનું સંવિધાન જોઈતું હતું. પ્રજાનું, પ્રજા દ્વારા, પ્રજા માટે ચાલતું શાસન એ જ શ્રેષ્ઠ શાસન છે. ભારતીય પ્રજાના મૂળભૂત તમામ હક્કો જળવાય તેનું જતન થાય તે હેતુસર બંધારણ રચવામાં આવ્યું. ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની આગેવાની હેઠળ આ કાર્ય સિદ્ધ થયું. 26 જાન્યુઆરી 1950 આપણો દેશ પ્રજાસત્તાક બન્યો. બંધારણ રજૂ કરતા સમયે બાબા સાહેબે કહ્યું, મને લાગે છે કે આ સંવિધાન ગમે તેટલું સારું હોય પણ આ સંવિધાન ત્યારે જ શ્રેષ્ઠ બનશે જ્યારે તેનું અનુકરણ અને આદર કરનાર શ્રેષ્ઠ હશે. બંધારણ પ્રજાના હિતો માટે છે, દેશના સુશાસનનો મુખ્ય આધાર છે. તેનો આધાર લઈ દરેક દેશવાસી પોતાની દેશ પ્રત્યેની વફાદારી દર્શાવી સ્વતંત્રતાનો અધિકાર મેળવી શકશે. લોકતંત્રની સફળતાનો આધાર તેની પાલન પ્રક્રિયામાં છે. સાચા કાર્યના હિત જળવાય અને અસત્યને દંડ થાય. દરેક ભારતીય નાગરિકને તેના મૂળભૂત અધિકાર આપી તેને સમાનતાનો હક આપવામાં આવ્યો છે. કોઈ પણ નાગરિક સાથે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મ સ્થળને કારણે ભેદભાવ નહીં કરી શકાય. તમારા અધિકારો મેળવવા સમાન કાયદા બનાવવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેક ભારતવાસી પોતાનું જીવન પૂર્ણ સ્વતંત્રતાથી, સમાનતાથી જીવી શકે અને આપણું રાષ્ટ્ર એ વિશ્વનું સૌથી મોટું પ્રજાતંત્ર બને, લોકતાંત્રિક બને એ જ દરેક ભારતવાસીઓની ફરજ બને છે અને તે જ પ્રજાસત્તાક રાષ્ટ્રની સાચી ઓળખ છે. જય હિન્દ, જય ભારત. સ્વતંત્રતા પછી ભારતભરમાં આઝાદીનો મહિમા ગવાયો. 1956માં મહાગુજરાતની ચળવળ શરૂ થઈ જેના પરિણામ સ્વરૂપ 1960માં બૃહદ મુંબઈની રચના થઈ. 1960ના દિવસે સૌરાષ્ટ્ર, ગુજરાત એક થઈ ગુજરાત રાજ્ય બન્યું, જેની સ્થાપના પૂજ્ય રવિશંકર મહારાજના હાથે થઈ. ગુર્જર દેશને આગવી ઓળખ મળી.
ગુજરાતની પાવન ભૂમિ પર અનેકવિધ પ્રજાલક્ષી કાર્ય થયા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં આદિજાતિ પૂર્વ પટ્ટીની પ્રજાને વધુ કેન્દ્રિત અને પ્રવેગી વિકાસ માટે છોટા ઉદેપુર જિલ્લાની રચના કરવાનું તારીખ 10 સપ્ટેમ્બર 2012 ના રોજ વચન આપ્યું હતું, જેના માત્ર 11 મહિના બાદ 15 ઓગસ્ટ 2013 ના રોજ નવરચિત છોટા ઉદેપુર જિલ્લાની રચના કરવામાં આવી, જેના લીધે આજે છોટા ઉદેપુર જિલ્લો વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લો વિકસિત ગુજરાત રાજ્યનો અરીસો છે. જિલ્લાના તમામ તાલુકા મથકોને ઉત્તમ સગવડો મળી છે. નર્મદા નદીનું પ્રવેશદ્વાર ગણાતો હાંફેશ્વર મહાદેવ, સુખી નદી પરનો સુખી ડેમ તેમજ ઓરસંગ, હેરણ, ઉચ્છ, અશ્વિન ને મેળ નદીના પાણીથી અહીંના ખેડૂતો સિંચાઈ કરે છે. કુદરતી ખનીજ ભંડારોથી અહીં ખનીજ ઉદ્યોગનો વિકાસ થયો છે. કુસુમ પેલેસ, નહાર પેલેસ, કુસુમ સાગર તળાવ, મહાવીર જૈન મંદિર બોડેલી, રાયપુર મહારાજ મંદિર પ્રતાપનગર, રણછોડજી મંદિર ઇન્દ્રાલ, સરદાર પાર્ક, સુખી ડેમ, ક્વાંટની હાટ, ઝંડ હનુમાન ખાતે ભીમની ઘંટી અને અર્જુનનો કૂવો, ભંગુરિયાનો મેળો, છોટાઉદેપુર ખાતે આદિવાસી લોકકલા સંગ્રહાલયનો સમાવેશ કરી તેને વિશ્વ ફલક પર મૂકવામાં આવ્યો છે. સંખેડાની કાષ્ઠકળા, લાકડા પરની સુંદર ચિત્રકામ કળા પ્રસિદ્ધ થઈ છે. પિઠોરા ચિત્રકલાને એક આગવી ઓળખ મળી છે. ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને કર્મનિષ્ઠ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના સહયોગથી ગુજરાત સરકારની આદિવાસી વિકાસ યાત્રાને સફળતા મળી છે. વનબંધુ કલ્યાણ યોજના, શિક્ષણ, સ્વાસ્થ્ય, તાલીમ, રોજગારી, મહિલા વિકાસ, બાલ કલ્યાણ અને કૃષિ વિકાસની વિવિધ યોજનાઓની સફળતાથી આજે આધુનિક વિકસિત ગુજરાત સાથે આ આદિવાસી જિલ્લો પણ વિકાસ પામ્યો છે. હાથમાં તીર કામઠા લઈ જીવનારા યુવાનોના હાથમાં લેપટોપ કમ્પ્યુટર આવ્યા છે. યુવતીઓ અભ્યાસ કરી ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરી કદમથી કદમ મિલાવી આગળ આવી રહી છે. છોટા ઉદેપુર જિલ્લો વિકસિત પ્રગતિશીલ ગુજરાતની સાથે ચાલી નવા આયામો સિદ્ધ કરી રહ્યો છે. Pew!
ગુજરાત સરકાર માટે એક જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. હું આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબને નમ્ર વિનંતી કરીશ કે એ એમના અભિપ્રાય અમને આપે. છોટાઉદેપુરમાં આઝાદી પર્વની ઉજવણી સૌથી મોટો સાંસ્કૃતિક કાર્યક્રમ રાજકુમારજી અને એમનો આખો ટીમ ખૂબ સુંદર આખો ઇતિહાસ અને આઝાદીની વાત છોટાઉદેપુરના નાની નાની બાબતોને પણ વણીને ખૂબ સુંદર રીતે પ્રસ્તુતિ કરી છે. બધા કલાકારોને ગુજરાત સરકાર વતી લાખ લાખ ધન્યવાદ, અભિનંદન. થેન્ક યુ, થેન્ક યુ. સ્વાતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ યોજાયેલા આ મેગા સાંસ્કૃતિક કાર્યક્રમને વિરામ આપીએ છીએ. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 73મા સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાની ઉજવણીની રંગારંગ ઉજવણી રૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથોસાથ ભવ્ય આદર્શ